કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુણોત્તર અને ટકાવારીનું પુનરાવર્તન કરીશું. આપણને ખબર છે કે ગુણોત્તર એટલે બે રાશિઓની સરખામણી. એક ટોપલીમાં બે પ્રકારના ફળો છે, 20 સફરજન અને 5 નારંગી છે. તો નારંગીની સંખ્યા સફરજનની સંખ્યાનો ગુણોત્તર કેટલું આવશે? તો 5/20. અપૂર્ણાંકનો ઉપયોગ કરીને સરખામણી કરીએ તો 5/20 = 1/4 બરાબર છે. એટલે નારંગીની સંખ્યા એ સફરજનની સંખ્યા કરતાં કેટલી છે? 1/4 છે. એટલે ગુણોત્તર રૂપમાં આપણે કહ્યું કેટલું લખી શકાય? 1/4 લખાય. અને વંચાઈ તમને ખબર જ છે, આ રીતે 1/4 લખાય અને વંચાઈ 1/4 બરાબર. અથવા તો સફરજનની જો સંખ્યા શોધવી હોય તો 20/5 એટલે 4/1 આવે. એટલે કે સફરજનની સંખ્યા એ નારંગીની સંખ્યા કરતાં 4 ગણી છે બરાબર. જો ટકાવારી કરવી હોય તો પણ આપણે કરી શકાય. અહીંયા 25 ફળો છે, પૈકી 5 નારંગી છે. તેથી નારંગીની ટકાવારી શોધવી હોય તો શું કરીએ? 5/25 × 4/4 = 20%. છેદમાં 100 ના લેવાય, ટકા ના લેવાય. એ જ રીતે જો ત્રિરાશિની રીતે જોઈએ બરાબર, ત્રિરાશિની રીતે એટલે જોઈ લો, 25 ફળો પૈકી નારંગીની સંખ્યા 5 છે તો 100 ફળોમાંથી નારંગીની સંખ્યા કેટલી? આને કહેવાય આપણે પદ લખવાનું. જે આપણે નાના હતા ત્યારે આપણે પદ લખતા હતા બરાબર, આને પદથી કહેવાય. એટલે આપણે એને ત્રિરાશી કહેવાય બરાબર. તો 5/25 × 100 = 20. તો આ રીતે પણ આપણે કરી શકાય. આમ ટોપલીમાં માત્ર સફરજન અને નારંગી જ હોય તો સફરજનની ટકાવારી પ્લસ નારંગીની ટકાવારી એટલે 100 થાય. સફરજનની ટકાવારી પ્લસ 20 = 100 એટલે સફરજનની ટકાવારી 100 - 20 = 80 થાય. એટલે કે ટોપલીમાં 80% નારંગી અને 20% નારંગી અને 80% સફરજન છે, આવું આપણે નક્કી કરી શકાય છે બરાબર. તો આ જ રીતે કેટલાક ઉદાહરણ તમને અહીં આપેલા છે, જે ઉદાહરણ તમે જોઈને કરી શકો છો. અહીંયા એક આસમાની રીત અને જોએ ત્રિરાશિની રીતથી કેટલાક દાખલા ગણે છે એ આપણે જોઈએ. ધારો કે વિદ્યાર્થીઓની સંખ્યા 1 છે તો 1/60% છોકરીઓ છે બરાબર. 1/60% એટલે 18 થાય. 60/100 × 1 = 18 × 100/60 = 30 એટલે કુલ 20 વિદ્યાર્થીઓ છે. એ જ રીતે ત્રિરાશિની રીતથી વાપરીએ તો 100 વિદ્યાર્થીઓમાંથી 60 છોકરીઓ, તો 100/60 વિદ્યાર્થીમાંથી 1 છોકરી છે એટલે 100/60 × 18 = 30 થાય બરાબર. તેથી છોકરીઓની સંખ્યા 30 - 18 = 12 થાય. હવે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા જો ગુણોત્તર શોધીએ તો 18/12 અથવા તો 18/12 = 3/2 હોય. તો 3/2 આમ પણ રીતે લખી શકાય છે. હવે વ્યક્તિ દીઠ આપણે શોધવું હોય તો કેવી રીતે કરાય? પરિવહનનો ખર્ચ બરાબર કુલ ખર્ચ અને બંને તરફનું અંતર ગુણ્યા ભાવ. તો 55 × 2 × 12 તો 110 × 12 = 1320. અલ્પાહારનો ખર્ચ 4,220 એટલે 5,600 થયા કુલ બરાબર. આ તમને ઉદાહરણ આપેલું જ છે. એટલે કુલ વ્યક્તિઓ 18 છોકરીઓ, 12 છોકરાઓ અને 2 શિક્ષકો એટલે 32 થયા ને. તો 5,632 વડે ભાગી નાખે તો 1,775 થાય. એટલે આ રીતે આપણે વપરાયેલી રકમ પણ આપણે વ્યક્તિ દીઠ મળી શકે છે. તો આ રીતે આજે આપણે આમાં ફક્ત જેટલા ઉદાહરણો છે એ ઉદાહરણ આપણે શીખી ગયા છે. અહીંયા તમને 100 પ્રયત્ન માટે એક દાખલો આપે છે. જો તમને ઈચ્છા હોય તો તમે ગણી શકો છો બરાબર, અને ના ઈચ્છા હોય તો તમે ના ગણો તો પણ ચાલશે. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 8.2. જો તમને ના ખબર પડે તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.